આખું જગત વિશ્રામ કરે, મારો ઈશ્વર નથી. હવે જલ્દી કથાના ક્રમમાં પણ પ્રવેશ કરવો છે ને, ઈશ્વરે આપણા માથે દયા કરી, ભાઈ કૃપા કરી. કેવી કૃપા ઈશ્વર જુઓ છે, એક દાવો ના વધે તો કઈ નહીં થાય, પણ બે ત્રણ કલાકે હરિગુણ ગાવા માટે વધે, એનાથી થોડું બીજું શું હોય. આમ તો બપોરે વિરામ છે, 11 વાગે કરીએ, 11:30 કરીએ. અહીંયા આવતા હું મૂંઝવણમાં હતો, મેં કીધું આપણે હજુ તો કથાઈ ગાવી, આ બધું ગાવું અને આ 11:30માં કેમ કરવો. એટલે વાત મળી 11 વાગે કાલમ પેલી બાજુની વ્યવસ્થા થાય અને પાછા ફટ થઈને 2 વાગે કથા ચાલુ થાય, એટલે 2 કલાક જેવું મળી જાય અને પછી ધામધૂમથી. મૂળ તો મૂળ તમારી સગવડતા, કારણ કે એમાં શું તમને ગરમીમાં તમે પોથીયાત્રા નીકળી ના શકો અને પેલું થોડું કાઢોળું થાય તો ફાવે સારું ગાતા, એટલે પછી અહીંથી પોથીયાત્રા શરૂ થાય. એટલે બે સેશનની કથા થઈ ગઈ અને કાલે કથા શરૂ થશે 8 વાગે, 8:30ના બદલે 8 વાગે મળીએ, એટલે બધો ક્રમ જળવાતો જાય. આપણે મધ્ય દિવસ ઉપર આવ્યા છીએ સાહેબ, મધ્ય દિવસ. જેના જીવનમાં મધ્ય દિવસ આવે, નહીં ઠંડી નહીં ગરમી, સાહેબ આવી સ્થિતિ જ્યારે થાય ત્યારે મારા તમારા આંગણે નવમી તિથિ કહેવાય અને ઈશ્વર પ્રગટ થાય જાય. મધ્યની સ્થિતિ એટલે સાહેબ આમ કઈ સ્થિતિ, મધ્યનો અર્થ સમ, સમ નહીં સુખ નહીં દુઃખ નહીં હર્ષ નહીં શોક. હર્ષ હોય તો સુખ હોય, સુખ હોય તો દુઃખ હોય. દેખ મત તો દેખ મત તું, દેખ મત તું યહ કિ તેરે કોન ગાયે કોન બાયે. તો એ જોવાનું ભૂલી જાય, તારે જમણી બાજુ કોણ છે, ડાબી બાજુ કોણ છે. તું ચલાચલ, તું ચલાચલ બસ કી સબ પર પ્યાર કી કરતા હવાએ, દૂસરા કોઈ નહીં વિશ્રામ હૈ દુશ્મન ડગર પર, ઇસીલિયે જો ગાલિયા ભી દે ઉસે તું દે દુઆએ.
પૂછવાનું પણ પૂછે બોલો, બાકી પહેલા આખું વાંચી દેવું. બોલે બોલ કડવે ભી ઉઠા લે, બોલ કડવે ભી ઉઠા લે, ગીત કડવે ભી ધુલા લે, ક્યોંકિ બગિયા કે લિયે ગુંજાર સબકા હૈ બરાબર. ફૂલ પર હંસ કર અટક તો સૂલ કો રોક કર ઝટક મત, ઓ પથિક તુજ પર યહાં અધિકાર સબકા હૈ બરાબર. જેની સ્થિતિની આ ચર્ચા ચર્ચા, કોઈ ગાલી આપે, કોઈ તમારા માટે પ્રશંસાના સૂત્ર મૂકે, અને એક વસ્તુ નક્કી, મેં પહેલા તમને એક વાર લગભગ કહી દીધું કે કોઈ ગાળ આપે ને સાહેબ આપણને, તો એ ગાળ લેવી કે ના લેવી એ આપણા હાથની વસ્તુ. તમને કોઈ ગાળ આપે તો એ ગાળ ફરજિયાત તમારે લેવી જ પડે, લેવી જ પડે. કોઈ તમને હોની નોટ આપે અને તમારે ના લેવી હોય તો તમે ના લો, તો એ ક્યાં જાય હોની નોટ પાસે? એના ખિસ્સામાં જાય. એમ આપણને કોઈ ગાળ આપે તો આપણે ના લેવી હોય તો કઈ વાંધો નહીં, રિવર્સ ફેર પડશે સાહેબ પાછું. એ ક્યાં જશે? આપણે કોઈ ગાળ દે તો આપણે કહેવો જરૂર નથી. અરે ભાઈ આપણે સુખ નો સ્વીકાર દુઃખ નો સ્વીકાર થાય. મધ્યની સ્થિતિ એટલે આવી સ્થિતિ થાય. અને એક વસ્તુ તમે જોઈ લો રામાયણમાં, મારો રામ જે છે એ રામ નું આખું જીવન સાહેબ એ જીવનમાં તમને મધ્યમાં દેખાશે. શ્રવણ કુમાર ખાલી હોય તો એ શ્રવણ કુમાર એ સાહેબ ઘણા શ્રવણ કુમારો છે. સાંભળવાનું વાસી દેખને કરે ત્યારથી લઈ અને સૂર્ય ટોચ પર આવે કેટલા વાગે, પછી સૂર્ય ક્યાં જાય? તો ઉદય કહાં સે હોગા, પર ઉદય નહીં હોતા તો અસ્ત ભી નહીં હોગા. સૂર્ય નો ઉદય પણ નથી અને સૂર્ય નો અસ્ત પણ નથી થાય. થોડીક વાત છે આમ ઘડી કામ લાગશે તમને. આપણે કહીએ ને કે જ્ઞાનીને માટે સાહેબ, જ્ઞાનીને માટે સાહેબ વાત પૂરી થઈ ગઈ, એને માટે નથી અસ્ત નથી ઉદય સાહેબ. કારણ કે સૂર્યની નજીકમાં માણસ રહે એને હવારે ના હોય અને એને હાંજે ના હોય સાહેબ. એમ જેને જ્ઞાનના પ્રકાશ લાગી ગયા એને સાહેબ અસ્ત પણ નહીં અને એને ઉદય પણ નહીં. પણ મારે જે વાત મધ્ય દિવસના રૂપમાં કરવી છે કે મધ્ય દિવસ એટલે એક તો યુવાનીના દિવસો થાય. યુવાનીના દિવસોમાં બે વસ્તુ માણસની સામે આવે છે, એક કામ આવે છે અને યુવાનીના દિવસમાં માણસની સામે એક રામ પણ હોય છે. આનો અર્થ જ એ થાય કે મારા તમારા ચિત્તની આંતરિક સ્થિતિ સમને પામે સાહેબ, ચિત્ત સમદશાને પામે ત્યારે હું તમે મધ્ય દિવસમાં આવે એવી દશા કે જ્યાં આગળ મારા તમારા મનની અંદર કોઈ કંપન નથી એવી સ્થિતિ સાહેબ, અકંપ દશા. મારા તમારા મનમાં કોઈ શુભની પ્રશંસા છે અને અશુભની હજુ નિંદા, અત્યારે દશરથીની સ્થિતિ તમે જોઈ છે સાહેબ, ચોપાઈમાં બરાબર ધ્યાન.
ભયાનક અવસ્થામાં હતા એ વખતે લાગ્યું પેટ ખૂબ ભાર નીકળે છે કે અંદર થી કઈ અવાજ આવે છે, અને એટલે ઈન સ્થિતિમાં એને દીકરો જન્મ દીકરા ના આનંદ હોય થાય. આનંદ કયો આવ્યો છે? માનવ બ્રહ્માનંદ સમાન પ્રમાણિક સમાન આનંદ ની પ્રાપ્તિ થઈ. અને પછી મન ની સ્થિતિ વધે, પરમ પ્રેમ, અનુકૂળ શરીર, મનમાં સંપન્ન નહીં. ઘણી વાર ધ્યાન આદિ કરો પછી હજુ બંધ રાખીએ, હજુ બંધ રાખીએ. આવતીકાલની આર્ય સંનારીને માટે કઈ જીવનના સૂત્રો અને જે સુયાજીના સૂત્રો છે એ સ્ત્રી અધમ છે. અને પછી મારી માં અનસુયાજી બોલ્યા છે, ધીરજ ધરમ મિત્ર.